સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે રાજપૂત કરણી સેના દ્વારા ચરમાણિયા ગ્રાઉન્ડ ખાતે મીટિંગ કરીને ડીવાયએસપી ને આવેદન પત્ર આપ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં તારીખ 27 નવેમ્બરના રોજ ક્ષત્રિય સમાજના પરિવાર ઉપર વિધર્મીઓ દ્વારા સામાન્ય બાબતમાં હુમલો કરતા યુવક તથા એક મહિલા ગંભીર રીતે ઘવાયા હતા, જેને સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ધામેધામાં ધ્રાંગધ્રા ખાતે ખડકાઈ ગયા હતા. જે ઘટનાને સંદર્ભે ધ્રાંગધ્રા સિટી પોલીસમાં 3 મહિલા સહિત 9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આજ દિન સુધી એક પણ પુરુષ વ્યક્તિ ન પકડાતા કાયદો અને વ્યવસ્થા અને પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. જ્યારે આજરોજ ધ્રાંગધ્રા શહેરના ચરમડીયા ગ્રાઉન્ડ ખાતે રમ્ય તથા સુરેન્દ્રનગર જિલ્લાના રહેતા તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા સર્વ હિન્દુ સમાજના ભાઈઓ ઉપરાંત ગુજરાત કોરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, સુરેન્દ્રનગર કોરણી સેના, ધ્રાંગધ્રા કોરણી સેના સહિત તમામ સંગઠનો દ્વારા મીટિંગ યોજાઈ હતી. જે મીટિંગમાં 20-25 દિવસ વીત્યા પણ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં ન આવતા આજરોજ તમામ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો, કરણી સેના હિન્દુ સંગઠનો દ્વારા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં હુમલાખોરોને તાત્કાલિક ધોરણે પકડી કાયદાનું યોગ્ય ભાન કરાવી જાહેરમાં કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા.